તાજેતરમાં મુખ્યમંત્રી સોમનાથના દર્શનાર્થે ગયા હતા ત્યારે વેરાવળના વોર્ડ નંબર 9ના જિલ્લા પ્રમુખ ઝવેરલાલ ઠકરારની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયું હતું. આ દરમિયાન કેટલાક કાર્યકરો વિફર્યા હતા અને જિલ્લા પ્રમુખ તથા શહેર પ્રમુખને આડે હાથ લીધા હતા. આ ઉપરાંત વેસ્ટ ઝોનના બનાવવા બાબતે 250 જેટલા ભાજપ સભ્યોએ બહિષ્કાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે વેરાવળના વોર્ડ નંબર 9 ભારતીય જનતા પાર્ટીની વોર્ડની બેઠક હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ, શહેર પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અને નગરસેવકો પણ ત્યાં હાજર હતા. અને અમારી લોકોની વારે વારે વેસ્ટ ઝોન બાબતની એક માંગ છે, એ આજે 2.5 વર્ષથી ઝુંબેશ ચાલી રહી છે, પણ કોઈ પણ જાતનું એની ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવતા અને અક્કા દુક્કા કરી અને લોકો અમને વારે વારે કહેવામાં આવે કે ભાઈ થઈ જશે અને આવા આશ્વાસન તમે થાકી ચૂક્યા છીએ, એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી પણ વેસ્ટ ઝોન નહીં કરે ત્યાં સુધી અમે લોકો એનો બહિષ્કાર કરીશું અને આગામી સમયમાં જે ઇલેક્શન આવશે એમાં બહિષ્કાર કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના બધા જ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. કાલે સ્નેહ મિલનનો પાર્ટીનો ખાટલા બેઠકનો કાર્યક્રમ હતો, એની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાએ પોતાની લાગણી વેસ્ટ ઝોન માટેની જાહેર કરી હતી, પણ વેસ્ટ ઝોન વેરાવળ નગરપાલિકાએ પોતાનો ઠરાવ કરી અને સરકારમાં મોકલી દીધો છે અને વેસ્ટ ઝોન વહેલી તકે સોમનાથની અંદર જાહેર થાય એ દિશામાં પ્રયત્નો ચાલ્યા છે.